નમસ્કાર, નિશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકામાં વંશ પરંપરાગત પાયાની કામગીરી કરતા છેબડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને 3 દાયકા જૂની પડતર માંગણીઓનું 35 દિવસમાં નિરાકરણ કરવા નગરપાલિકા કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા પ્રમુખ MT સોલંકીની આગેવાનીમાં વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને નગરપાલિકા કચેરી ખાતે આવી પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. 18 માંગણીઓ, જેમાં સફાઈ કામદારોની ભરતીમાંથી રોસ્ટર પ્રથા, ફિક્સ પ્રથા નાબૂદ કરવી, જંબુસર નગરપાલિકામાં વય નિવૃત્ત થયેલ ખાલી પડેલ મહેકમે 30 વર્ષ ઉપરાંતથી રોજમદાર તરીકે ફરજ બજાવે છે તેમને કાયમી નિમણૂક કરવા, 7મા પગારપંચનો લાભ તમામ સફાઈ કામદારોને લાગુ કરવામાં આવે, સફાઈ કામદારોને રાજ્ય સરકારના કર્મચારી ગણવા, 300 રજાનો લાભ, વીમો, મફત પ્લોટ ફાળવણી, પેન્શન યોજનાના લાભ સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. માંગણીઓ નિરાકરણ નહીં આવે તો તારીખ 1/11/2023થી અચોક્કસ મુદતની હડતાલનો આશરો લેવો પડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અને લેખિત આવેદનપત્ર આપવા ઉપપ્રમુખ મોહનભાઈ સોલંકી, મંત્રી બાબુભાઈ સોલંકી, સંગઠન મંત્રી નગીનભાઈ સોલંકી, ખજાનચી ભગવતી સોલંકી સહિત સફાઈ કામદારો હાજર રહ્યા હતા. નેશન પ્લસ ન્યૂઝ જંબુસર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.